નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર, તેની અંદર આપણે લેસન નંબર 8 ન્યુ લેસન સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ધ યુઝ ઓફ લેટ એન્ડ કેન. આપણે આ લેસન ની અંદર લેટ અને કેન નો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જોઈશું. અગાઉ આપણે લેસન નંબર 7 સુધી જોઈ ગયા છે, હવે લેસન નંબર 8. પહેલું છે લેટ. પહેલા આપણે લેટ નો ઉપયોગ શું છે તે જોઈશું, ત્યારબાદ કેન નો ઉપયોગ શું છે તે જોઈશું. લેટ છે તેનો કોઈ પ્રોપર ગુજરાતી નથી, પરંતુ એક સહાયક ક્રિયાપદ છે. હવે એ પહેલા લેટ નો ઉપયોગ ક્યાં થાય છે, પહેલા આપણે એકવચન અને બહુવચનમાં તેનો ક્યાં ઉપયોગ થાય છે તે જોઈ લઈએ. પહેલા તો તમને એક ખ્યાલ જ હશે કે આઈ નું મી થાય છે, ઈ નું હિમ, સી નું હર, ઈટ નું ઈટ, વી નું અસ થાય છે, યુ નું ધેન થાય છે. ત્યાં સુધી તો તમને ખ્યાલ જ હશે. હવે એકવચન અને બહુવચન એટલે કે મી, લેટ મી, લેટ હિમ, લેટ હર અને લેટ ઈટ, આ બધું એક વચન છે. હવે મી નું શું થશે, અસ, આપણે વી નું અસ કરીએ છીએ, લેટ અસ, અને બ યુ નું શું થશે, ધેન, લેટ ધેન, ધે નું ધેન થાય છે. તો શું થશે, હવે તમારે એ ખ્યાલ રાખવાનું છે કે મી, હિમ, હર, ઈટ, અસ અને ધેન એક વચન અને બહુ વચનમાં તેનો ઉપયોગ લેટ નો ઉપયોગ થાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે મી, અસ, હિમ, હર, ધેન સાથે સૂચના, દરખાસ્ત, આદેશ, ધારણા, પરવાનગી કે આવાહનનો નિર્દેશ કરે છે લેટ નો ઉપયોગ. એકવચન પહેલો પુરુષ એકવચન અને ત્રીજા પુરુષ એકવચન સાથે થાય છે. તમારે અહીંયા એક ખાસ યાદ રાખવાનું છે, અહીંયા મેં વર્ડ આપી દીધા છે કે જેની સાથે ઉપયોગ થાય છે અને નથી થતો તે પણ. હવે લેટ નો ઉપયોગ શું શું કરવા માટે થાય છે, કોઈ પણ સૂચના આપવા માટે થાય છે, દરખાસ્ત કરવા માટે, આદેશ આપવા માટે થાય છે, ત્યારબાદ કોઈ પણ વસ્તુની ધારણા કરવા માટે લેટ નો ઉપયોગ થાય છે, પછી પરવાનગી આપવા માટે, આવાહનનો નિર્દેશ કરે છે, પરવાનગી આપવા માટે લેટ નો ઉપયોગ થાય છે. તો આપણે એ લેટ નો ઉપયોગ કેવી રીતે કરવો છે તેનો આપણે કેટલાક એક્ઝામ્પલ જોશું. તે પહેલા એક જોઈ લઈએ કે ધે લેટ નો ઉપયોગ કેની સાથે નથી થતો. અહીંયા આપણે મી, અસ, હિમ, હર અને ધેન સાથે તેનો ઉપયોગ થાય છે, જ્યારે આઈ, માય, વી, યોર, યુ, અવર, યોર, હી, હિઝ, સી, ઇટ્સ, ધે, ધેર સાથે મૂકાતા નથી. એટલે કે આ જે સર્વનામ તમને આપેલા છે તેની સાથે લેટ નો ઉપયોગ થતો નથી, પરંતુ મી, અસ, હિમ, હર, ઇટ અને ધેન સાથે તેનો ઉપયોગ થાય છે. આ બે સૂચના તમારે ખાસ યાદ રાખવાની રહેશે, તેની સાથે થાય છે અને તેની સાથે નથી થતો. એટલે કે આઈ, માય, વી, અવર, યોર, હી, હિઝ, સી, ઇટ્સ, ધે સાથેના સર્વનામ સાથે લેટ મૂકાતું નથી, જ્યારે મી, અસ, હિમ, હર, ઇટ, ધેન સાથે લેટ મૂકાય છે. હવે આપણે કેટલાક તેના આધારે એક્ઝામ્પલ જોઈએ. લેટ ના એક્ઝામ્પલ કે લેટ હિમ ગો, તેને જવા દો. અહીંયા શું છે, તેને જવા દો, એટલે કે અહીંયા કોઈ પણ આદેશ આપેલો છે. ત્યારબાદ લેટ અસ પ્લે ક્રિકેટ, ચાલો આપણે ક્રિકેટ રમીએ, આપણે પણ કહેતા રહીએ લેટ્સ પ્લે. તો તેવી જ રીતે લેટ અસ પ્લે ક્રિકેટ. હવે જો અહીંયા હિમ, અસ, તો અહીંયા આપણે કહ્યું છે ને હિમ, અસ, તેની સાથે લેટ નો ઉપયોગ થાય છે. લેટ મી ઇટ, મને ખાવા દો, એટલે કે આપણે પરવાનગી લીધી છે. અહીંયા પણ મી સર્વનામ આવે છે, તો અહીંયા પણ મી આવે છે, તેની સાથે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ લેટ ધેન ટ્રાય, લેટ ધેન ટ્રાય, તેઓને પ્રયત્ન કરવા દો. ધેન આવેલું છે, તો અહીંયા પણ ધેન આવેલું છે, તેની સાથે લેટ નો ઉપયોગ થાય છે. ત્યારબાદ પાંચમું શું છે, લેટ હર કમ, તેને આવવા દો. તો શું થયું, એક આદેશ છે, એટલે કે હર અહીંયા આવેલું છે, તો હર નો ઉપયોગ અહીંયા પણ આપેલો છે, હર સાથે લેટ નો ઉપયોગ થાય છે. તો આ હતા લેટ ના કેટલાક એક્ઝામ્પલ. અમુક સેન્ટેન્સ બનાવવા માટે લેટ નો ઉપયોગ કેવી રીતે કરવો, ક્યાં સર્વનામ સાથે તેનો થાય છે તે આપણે અહીંયા જોઈ ગયા છીએ. ત્યારબાદ સેકન્ડ છે કેન. લેટ નું અગાઉ આપણે જોઈ ગયા, હવે છે કેન. કેન એટલે કે સકું, કંઈ પણ કરી શકું. આપણે કહેતા હોય કે યુ કેન ડુ ઇટ, તો કંઈ પણ સક કરવા માટે આપણે શક્તિમાન છે, એટલે કે આપણે કંઈ પણ કરી શકીએ છીએ, તેના માટે કેન નો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે આઈ કેન લિફ્ટ, હું ઉચકી શકું છું, એટલે કે હું કરી શકું છું, આ કરી શકું છું, કેન નો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે યુ કેન સ્વિમ, તું તરી શકે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે તું એક
ગણિત વિષયમાં દાખલા કે ગણી શકે છે, તો આ કરી શકે છે. કઈ પણ કરી શકવા માટે કેન નો ઉપયોગ થાય છે. તે પછી ત્રીજું, ઈલા કેન કુક, ઈલા રસોઈ બનાવી શકે છે. હવે તમારે કેન વાળી વાક્ય રચના શું આવશે? પહેલા તો આવશે કર્તા, એટલે કે આઈ યુ નેમેન છે ઈલા, ત્યારબાદ કેન આવશે, ત્યારબાદ શું આવશે કે મૂળ ક્રિયાપદ આવશે લિફ્ટ સ્વિમ કુક. તમારે હંમેશા યાદ રાખવું પડશે કે પહેલા કર્તા આવશે, ત્યારબાદ ક્રિયા, ત્યારબાદ કેન આવશે અને ત્યારબાદ ક્રિયાપદ આવશે. તે રીતે તમારી વાક્ય રચના થશે. હવે છે કેન નોટ, કેન છે અને નોટ એ બેને જોડીને કેન નોટ થાય છે અથવા તો કાન્ટ થાય છે. તેનું ટૂંકું રૂપ છે કેન નોટ અથવા તો કાન્ટ. કેન નોટ નું કેન નોટ અલગ લખી શકાય નહીં, પરંતુ કેન નોટ અથવા તો કાન્ટ કરી શકાય છે. જેમ કે અહીંયા કેન નોટ અથવા કાન્ટ, અહીંયા જોવો તમે કે અ બફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ લઈએ કેન નોટ ના, કે અ બર્ડ કેન ફ્લાય, શું છે પક્ષી ઉડી શકે છે. અ ડોગ કેન નોટ ફ્લાય. હવે તમે જોશો કેન પછી સ્પેસ રાખે પછી નોટ, એમ એવી રીતે તો આપણે નથી લખ્યું. એટલે કે કેન નોટ અલગ ના લખી શકાય, કેન નોટ ભેગું જ લખવાનું હોય છે. એટલે કે ડોગ છે તે ઉડી શકતું નથી, પક્ષી છે તે ઉડી શકે છે, કૂતરો છે તે ઉડી શકતો નથી. ઇટ કાન એટલે કે ડોગ છે તે એનિમલ છે, એટલે એના માટે ઇટ વપરાય છે, અને કેન નોટ નું કાન એટલે ઇટ કાન. તમે ટૂંકું એવી રીતે પણ લખી શકો છો. ત્યારબાદ છે સેકન્ડ, અ કેમલ કેન ગો, ઊંટ ચાલી શકે છે. ત્યારબાદ ઇટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, ક્લાઇમ્બ એટલે ચડી શકે ચડવું, કે તે ઝાડ ઉપર ચડી શકતો નથી. ઇટ કાન તમે એવી રીતે પણ કરી શકો છો. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ, અનિલ કેન ડ્રાઈવ અ સ્કૂટર, અનિલ સ્કૂટર ચલાવી શકે છે. હી કાન્ટ ડ્રાઈવ અ કાર, તે કાર ચલાવી શકતો નથી. કાન આવ્યું છે કેન નોટ નું કાન્ટ થયું છે, અને એન્ડ શોર્ટમાં કરવું હોય તો હી કેન નોટ થયું છે. હવે પ્રશ્નાર્થ વાક્ય, હકાર વાક્ય અને નકાર વાક્ય કેમ કેવી રીતે હોઈ શકે છે જોઈએ. આપણે એક્ઝામ્પલ કે ધે કેન રન, તો એ વિધાન વાક્ય છે. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કેન છે તે પહેલા, તમને ખબર છે કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવતો તો હી હેઝ હોય તો પહેલા આવતું, વોઝ વેર હોય તો પહેલા આવતું, એવી જ રીતે કેન છે તે પહેલા આવી જશે. એટલે કેન ધે રન, તે દોડી શકે છે, તેઓ દોડી શકે છે. ત્યારબાદ હકાર વાક્ય કરો તો યસ ધે કેન, નકાર વાક્ય કરો તો ઈઝી છે, અહીંયા જોઈ ગયા છે નો ધે કેન નોટ. તેવી જ રીતે સેકન્ડ લાઈન, મોહન કેન ડ્રો પિક્ચર, મોહન પિક્ચર દોરી શકે છે. તો હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો કેન મોહન ડ્રો પિક્ચર્સ, એવી રીતે બની શકે છે, મોહન પિક્ચર્સ દોરી શકે છે. ત્યારબાદ શું છે હકાર વાક્ય કરો હોય તો યસ હી કેન, તે દોરી શકે છે. અને નકાર વાક્ય કરવું હોય તો નો હી કેન નોટ, એટલે તે દોરી શકતો નથી. તમારે આ લેટ કેન કે નોટ ના કેટલાક નિયમો, કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છે, તેનો ક્યાં ઉપયોગ થાય છે ક્યાં ઉપયોગ નથી થતો, તે બધું તમારે યાદ રાખવાનું રહેશે. તેના આધારે આપણે કેટલીક એક્સરસાઇઝ જોશું આપણે.